આજે આપણે વાત કરવાના છે નિશાની બદલી સાદુરૂપ આપો. આપણે ઘણી પરીક્ષાઓની અંદર પૂછાય છે કે નિશાની બદલીને સાદુરૂપ આપો, એના પ્રશ્નો પૂછેલા હોય છે. તેની આગળ આવી સૂચના આપેલી હોય છે કે નિશાની છે જે આપેલી છે તેનાથી આપણે બદલવાની છે, એમાં શું કરવાનું છે. દાખલા તરીકે અહીંયા આપેલું છે કે પ્લસને બદલે માઇનસ લેવાની છે, માઇનસને બદલે ગુણ્યા, ગુણ્યાને બદલે ભાગાકાર અને ભાગાકારને બદલે સરવાળો લેવામાં આવે તો નીચેનાનું સાદુરૂપ આપો. એટલે નીચેના જે પ્રશ્નો છે એનું સાદુરૂપ શું થાય તો એ આપણે જોવાનું છે. તો અહીં આપણે જોવા જઈએ તો પ્રથમ તો આપણે શું કરવાનું છે, આવી રીતે તમને જે નોંધ આપેલી છે તો એનું પહેલાં આપણે સાઈડમાં એક લખાણ કરી લેવું થોડું, જેથી કરીને આપણે સહેલું રહે. પ્લસ બરાબર શું છે, બાદબાકી, બાદબાકી બરાબર શું લેવાનું છે, ગુણ્યાકાર, ગુણાકારને બદલે ભાગાકાર અને ભાગાકારને બદલે સરવાળો. આ નિશાની બરાબર આપણે આ નિશાનીઓનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા જોવા જઈએ તો રીરાઈટ કરવાનું છે, એટલે કે રકમ જે છે નિશાની બદલી અને ફરીથી પ્રથમ તો તમારે લખવાની છે, જેથી કરી એને એની અંદર જે ભૂલ જે થાય છે આપણાથી તે ન થાય. તો હું અહીંયા ફરીથી લખું છું, ભાગાકારને બદલે શું લેવાનું છે, સરવાળો એટલે કે વત્તા છ, ગુણાકારની જગ્યાએ શું લેવાનું છે, ભાગ્યા બે, વત્તા વત્તાની જગ્યાએ શું લેવાનું છે, ઓછા, એટલે અહીંયા આપણે લેશું ઓછા એક. તો પ્રથમ ભાગુ સબા જે રેખા હોય છે, પછી કૌંસ આવે છે, એ અહીંયા છે નહીં. તો ભાગુ સબા પ્રમાણે આપણે જોવા જઈએ તો પહેલાં પ્રથમ ભાગાકાર કરવો પડે, પછી ગુણાકાર, પછી સરવાળો, પછી બાદબાકી, આ ક્રમ છે. તો અહીંયા આપણે જોવા જઈએ તો પ્રથમ અહીંયા ભાગાકાર છે, તો પહેલી રકમ જે છે 45 એમને રાખીશ, પ્લસ એમને 6 ભાગ્યા 2, 6 ના 2 ભાગ કરો તો 6 ભાગ્યા 2 કરો, જવાબ આવશે 3 ઓછા 1. સ એટલે કે સરવાળો, 45માં 3 નાખો કેટલા થશે. જો તમને આમાં ફાવટ આવી જશે તો તમારે આ ગણતરી છે કરવી નહીં પડે, પણ તમે મોટે પણ જવાબ 38 ઓછા 10 વત્તા 1. તો પ્રથમ આપણે, તમને બધાને ખ્યાલ છે કે અહીંયા આપણે 35 ભાગ્યાની જગ્યાએ શું કરવાનું છે, સરવાળો છે, 8 ઓછાની જગ્યાએ આપણે કરવાના છે ગુણ્યા 10, વત્તાની જગ્યાએ કરવાના છે ઓછા 1. આ રીરાઈટ કર્યું છે એટલે કે ફરીથી આપણે રકમ લખી છે સાચી બનાવી. હવે અહીંયા શું ભાગુ સબા, ભાગાકાર નથી ગુણાકાર છે, તો પ્રથમ આપણે ગુણાકાર કરવાનો છે. 35 વત્તાના વત્તા 8 ગુણ્યા 10 એટલે કે 80 ઓછા 1. આગળ આપણે જે જોયું કે ભાગુ સબા એટલે સરવાળો આવશે પછી બાદબાકી આવશે, તો પ્રથમ આનો આપણે શું કરવાનો છે, સરવાળો 115 ઓછા 1. અહીં આપણે જોવા જશું 115માંથી 1 જશે તો કેટલા વધશે, તો કે 114. તો અહીંયા આપણો જે જવાબ થશે 114 જે એ બી સી ડી ક્રમમાં જે હશે તે તમે ટીક કરી શકશો. ત્યારબાદ આગળ 38 રીરાઈટ કરવાનું છે, આપણે જેમ આગળ વાત કરી, પ્લસ ઓછાની જગ્યાએ શું કરવાનું છે, ગુણ્યા કરવાના છે, એટલે કે ગુણ્યા 400, ગુણ્યાની જગ્યાએ શું કરવાનું છે, ભાગ્યા 20, ભાગ્યાની જગ્યાએ શું લેવાની છે, કઈ નિશાની લેવાની છે, વત્તા 357. ભાગુ શોભા પ્રથમ આપણે ભાગાકાર કરવાનો છે, બાકીની રકમ બધી આપણે એમને રાખશું, ગુણ્યા 400 ભાગ્યા 20 એટલે 420 ભાગ કરવાના છે. અથવા નિશાની જે આપણે જો મીંડા મીંડા ભૂલી જાય, આપણે શૂન્ય શૂન્યને ભૂલી જાય, એટલે 4 ના 2 ભાગ કરો કેટલા થશે, તો કે 2, અને પાછળનું 1 શૂન્ય મૂકી દો એટલે 1 અને 1 2 શૂન્ય થઈ જશે, એટલે 400 ભાગ્યા 20 કરતો જવાબ આવશે 20 વત્તા 357. 38 ગુણ્યા 20 પછી સરવાળો થશે, બરોબર છે. 38 ગુણ્યા 20 કરો, 38નો ઘડિયો તમને આવડતો હોય તો 38 ગુણ્યા 2 અથવા 38 ને 38 વત્તા 38 એટલે થશે 76, અને પાસે આવી જશે 1 શૂન્ય વત્તા 357. આનો જે જવાબ થશે, હવે બંનેનો સરવાળો કરવાનો છે, તો સરવાળો કરતા એનો જે જવાબ આવશે એ આવશે 1117. એટલે તમારા ઓપ્શનમાં જે 1117 જે હશે ત્યાં તમે ટીક કરી શકો, બરોબર છે. આગળ જોવા જઈએ 35 ભાગ્યા 5, ભાગ્યા છે તો એની જગ્યાએ આવશે સરવાળો 5, ઓછા છે એની જગ્યાએ આવશે ગુણા 2, વત્તા છે તેની જગ્યાએ આવશે -32. મેઇન વસ્તુ મિત્રો આ છે કે જે તમે નિશાની જે ગોઠવણી છે એ કરવી ને તે મહત્વની છે. નિશાનીની ગોઠવણી કર્યા બાદ જવાબ જે છે એ મેળવવાનો છે. રીરાઈટ કરવું જરૂરી છે, આ ન કરો તો તમે આમાં તમારો જે જવાબ છે બદલી શકે.
આગળ જોઈએ, 35, 5 × 2 = 10, ઓછા 32, ભાગું 100 સરવાળો થશે, 35માં 10 નાખો 45, ઓછા 32, 45માંથી તમારે 32 બાદ કરવાના છે, જવાબ આવશે 13. તો આવી રીતે મિત્રો ઘણા બધા બીજા ઉદાહરણો છે, તો એના જવાબ આપણે આવી રીતે મેળવી શકીએ. આગળના વિડીયોની અંદર આપણે જોવા જઈશું કે કૌંસ આપેલો હોય તો એની અંદરથી જવાબ આપણે કઈ રીતે